नमस्कार सर्वेभ्यो नमो नमः। आजे पण हूँ विडियो माध्यम द्वारा आप सबनु हार्दिक स्वागत करू छु। मित्रों बी ए सेमेस्टर वन नी अंदर जे कृति आपणे भणी रह्या छे ए छे पेपर नंबर टू संस्कृत साहित्यनो इतिहास अने संस्कृत व्यवहार सहस्त्री। मित्रों संस्कृत साहित्यनो इतिहास એમાં આપણે બે લેક્ચરમાં વાત કરી કે કાવ્ય સાહિત્યકાર અને નાટ્ય સાહિત્યકાર। કાવ્ય સાહિત્યકાર છે તો મહાકવિ કાલિદાસ અને નાટ્ય સાહિત્યકાર છે ભાસ। આ બે કવિઓનો મિત્રો આપણે વાત કરી। હવે પછી મિત્રો આપણે વાત કરી છે પેપર નંબર 2 ની અંદર જ સંસ્કૃત વ્યવહાર સાહસ્ત્ર એ એક વિભાગ છે। પેપર નંબર 2 ની અંદર સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ અને સંસ્કૃત વ્યવહાર સાહસ્ત્ર આ એક જ પેપર છે મિત્રો। અને આ પેપર मुख्य संस्कृत अने गौण संस्कृत बन्ने माटे सरखू पेपर छे। तो ए पेपर नी अंदर ज आपणे आजे वात करे तो ए छे संस्कृत व्यवहार सहस्त्र। मित्रो संस्कृत व्यवहार सहस्त्र ए नाम सांभळता तो आपणने ख्याल आवी जशे के एनी अंदर व्यवहार तो के आपणा रोजबरोजना व्यवहार नी अंदर आपणे केवी रीतना संस्कृतनो प्रयोग करी शकीए, केवी रीतना संस्कृत शब्दोनो उपयोग करी शकीए एना माटे संस्कृत व्यवहार सहस्त्री। मित्रों आ एक विभाग मुख्य संस्कृत जे पेपर नंबर 2 छे एनी अंदर संस्कृत साहित्यनो इतिहास अने संस्कृत व्यवहार सहस्त्र आ एक विभाग छे। एनी अंदर मित्रों आपणे जोईए तो शिष्टाचार, पछी आवशे मेलनम, सरल व्याख्यानी, यात्रा अने मित्र मेलनम, आवा पॉइंट કે જેથી કરીને સંસ્કૃતની અંદર તમે એનો પ્રયોગ કેવી રીતના કરી શકો એનું વર્ણન કરવામાં આવ્યું છે। મિત્રો શિષ્ટાચાર એટલે કે વ્યવહાર વિવેક, મેલનમ એટલે કે મળવું, મેલનમ કોઈ પણ વ્યક્તિ સાથે આપણે સૌ પહેલી વાર મળ્યા હોય તો સંસ્કૃતની અંદર આપણે એની સાથે વાર્તાલાપ કેમ કરીએ એનું વર્ણન કરવાનું છે। પછી છે સરળ વ્યાખ્યાની કે આપણે વ્યવહારની અંદર આપણે સારા સારા વાક્યો સંસ્કૃતમાં કઈ રીતના એનો પ્રયોગ કરી શકીએ, કથમસ્તુ, કોઈ પણ વસ્તુ આપણે માંગવી હોય તો આગચ્છતુ ગચ્છતુ, આમ આ સરળ વાક્યની માં। યાત્રા, કોઈ મિત્ર પ્રવાસ, યાત્રા એટલે કે પ્રવાસ, પ્રવાસમાં ગયા હોય અને ત્યાં અચાનક આ બે જણનો ભેટો થઈ ગયો હોય અને ત્યારે એ પ્રવાસ દરમિયાન બે વ્યક્તિ સંસ્કૃતનો વાર્તાલાપ કેમ કરી શકે એનું વર્ણન છે। અને મિત્ર મેલનમ, બે મિત્ર મળ્યા હોય, બહુ સમય પછી કોઈ મિત્ર મળતા હોય ત્યારે એનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આજે આપણે મિત્રો શિષ્ટાચાર વિશે આપણે વાત કરશું। મિત્રો શિષ્ટાચાર એટલે શું? સૌ પ્રથમ પ્રશ્ન આપણને એ થાય, શિષ્ટાચાર એટલે કે વ્યવહાર, વ્યવહાર જ્ઞાનમાં દરરોજના વ્યવહારમાં ઉપયોગ થતા શબ્દો। આપણે કોઈ પણ વ્યક્તિ કોઈની બોલાવીએ ત્યારે આપણે અત્યારની જનરેશન પ્રમાણે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ, બરાબર? પણ આપણે એ પશ્ચિમી સંસ્કૃતિને આપણે અહીંયા ઉપયોગ કરવાનો નથી। આપણે ભારતીય સંસ્કૃતિની ધરોહર છે, જેમાં ભારતીય રીતિરિવાજો છે, ભારતીય સંસ્કૃતિ પડેલી છે, ભારતીય પરંપરા જેમાં સચવાયેલી છે, એવી આપણી આ સંસ્કૃત ભાષાની અંદર આપણે રોજબરોજની અંદર આપણે શબ્દ પ્રયોગ કેવી રીતના કરી શકીએ? તો આપણે સવારે કોઈકને બોલાવીએ તો હરિઓમ, બરાબર? સવારે ઉઠીને આપણે કોઈની વ્યક્તિની સુપ્રભાતમ, આપણે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ ગુડ મોર્નિંગ, પણ નહીં, ગુડ મોર્નિંગ નહીં, સુપ્રભાતમ, સવારની અંદર ઉઠીને કોઈ વ્યક્તિને સુપ્રભાતમ। પછી નમસ્તે, નમસ્કાર, આપણે કે હો હાવ આર યુ, આ શબ્દ પ્રયોગ આપણે, આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી। આ ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવાનું કામ આ પશ્ચિમી સંસ્કૃતિ આપણા ભારતીય ઉપર આ પ્રભાવ પાડી રહી છે। પણ મિત્રો આપણી આ ધરોહર સંસ્કૃતિ છે એની અંદર આપણે આવા વ્યવહારની અંદર ઉપયોગ થતા શબ્દોનો પ્રયોગ કરવાનો છે। તો કે નમસ્તે, બરાબર, સુપ્રભાતમ, સવારમાં ઉઠીને આપણે સુપ્રભાતમ બોલીએ, પછી શુભ રાત્રિ, રાત્રે સૂતી વખતે આપણે ગુડ નાઇટ, તો આપણે સંસ્કૃતની અંદર કેવી રીતે એનો પ્રયોગ કરીએ કે શુભ રાત્રિ, બરાબર? કોઈ પણ વ્યક્તિનો આપણે આભાર વ્યક્ત કરવાનો હોય તો આપણે શું કહેતા હોઈએ છીએ? ધન્યવાદ હ, કોઈ વ્યક્તિને આપણે આભાર વ્યક્ત કરવો હોય તો ધન્યવાદ હ, પછી કોઈ આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો એની સંસ્કૃત મંદિરનો પ્રયોગ કેમ કરો તો કે ક્ષમ્યતામ,
बराबर आपणे पश्चिमी संस्कृति अपनावी रह्या छे अभण व्यक्ति पण आपणे सॉरी पण ए शब्द प्रयोग आपणे करवानो नथी संस्कृतनी अंदर एनो प्रयोग कई रीतना करो तो के क्षम्यता माफ करजो मारथी भूल थई गई छे त्यार पछीनी कोई पण कार्य करवो होय तो के चिंता मास्तु कोई अपने अतिशय चिंता थती होय छे कोई कार्य करवा माटे तो चिंता मास्तु कोई पण प्रकारनी चिंता करवानी जरूर नथी आ कार्य सरल થઈ જશે કોઈ પણ કાર્ય કરવું એના માટે આપણે મગજમાં ચિંતા થતી હોય તો એને સંસ્કૃતમાં કેવી રીતના પ્રયોગ કરવો તો કે ચિંતા માસ્તુ ત્યાર પછી કૃપયા કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે એને કોઈ વસ્તુ માંગવી હોય બરાબર મને બોલ પેન આપો એક સામાન્ય ઉદાહરણ તો કૃપયા લેખનીમ દદાતુ કઈ રીતના પ્રયોગ કરીએ કૃપયા લેખનીમ દદાતુ એટલે કોઈ વ્યક્તિ પાસેથી આપણે માંગવું હોય કોઈ વ્યક્તિ પાસેથી આપણે લેવું હોય તો એને સંસ્કૃતની અંદર પ્રયોગ સરળ વાક્યોમાં આપણે કઈ રીતના પ્રયોગ કરીએ તો કે કૃપયા લેખનીમ દદાતુ બરાબર એવી રીતના ત્યાર પછી કોઈ વ્યક્તિ પાસે આપણે બે વ્યક્તિ મળ્યા હોય અને ફરી પાછા છૂટા થતા હોય ત્યારે આપણે શું કરીએ છીએ પુનર્મિલામઃ ફરી પાછા મળશું ફરી પાછા મળશું એના માટે કેવો શબ્દ પ્રયોગ હતો કે પુનર્મિલામઃ ફરી પાછા આપણે મળશું સંસ્કૃતની અંદર શું કહેવાનું પુનર્મિલામઃ ફરી પાછા આપણે મળશું ત્યાર પછી કોઈ પણ વાક્ય આપણે વાત કરતા હોય કોઈ પૂર્ણ થઈ હોય તો અસ્તુ બરાબર છે અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ તો એના માટે કેવો શબ્દ પ્રયોગ કરીએ તો કે અસ્તુ હા બરાબર છે આપણે એવું કહેતા હોય તો એના માટે અસ્તુ ત્યાર પછી છે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે વિશેષણ વ્યક્તિ કોઈ વ્યક્તિને બોલાવવો હોય તો શું કહેવાનું શ્રીમાન સંસ્કૃતની અંદર કેવું કહે શ્રીમાન ત્યાર પછી જો કોઈ સ્ત્રીની બોલાવે કોઈ મહિલાને બોલાવે તો માન્ય પુરુષ માટે શ્રીમાન અને મહિલા માટે માન્ય અને કોઈ પણ કાર્ય આપણે કરવું હોય તો કે આ બરાબર છે તો સંસ્કૃતની અંદર એનો પ્રયોગ કેમ કરો તો કે બહુ સમીચીનમ આ બરાબર છે એના માટે શું કરવાનો સંસ્કૃતનો પ્રયોગ બહુ સમીચીનમ આવા શબ્દો મિત્રો આ શિષ્ટાચાર એટલે કે વ્યવહાર વિવેક આપણા રોજબરોજની અંદર વ્યવહારની અંદર આ શબ્દ પ્રયોગ કેવી રીતના કરવો અને આ શબ્દ પ્રયોગનો સંસ્કૃતમાં આપણે એનો પ્રયોગ કેવી રીતના કરીએ આનું આ શિષ્ટાચારની અંદર આટલા શબ્દો 14 શબ્દો જે આપણે દરરોજ એનો આપણે પ્રયોગ કરતા હોય છે પણ એ શબ્દોની અંદર આપણે સંસ્કૃતમાં કેવી રીતના એનો ઉપયોગ કરવો એનું આ શિષ્ટાચારની અંદર વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો આ એક શિષ્ટાચાર છે આ એક 14 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે અને કમ્પલસરી ફરજિયાત પ્રશ્ન આ પૂછાતો હોય છે ઓપ્શન આપ્યા હોય છે 14માંથી શિષ્ટાચાર મેલનમ સરળ વ્યાખ્યાની યાત્રા મિત્ર મેલનમ પણ આ એમાંથી આપણે એક પ્રશ્ન લખવાનો છે મિત્રો અને આ પ્રશ્ન છે 14 માર્ક્સનો આ મોસ્ટ આઈમ્પ પ્રશ્ન છે અને આવનારા સમયની 5 વર્ષની અંદર શિષ્ટાચાર છે એ પૂછાતો હોય છે અથવા મેલનમ છે પૂછાતો હોય આ મુખ્ય મહત્વના મેં તમને વાક્યો લખાવ્યા છે તો એની અંદર શિષ્ટાચાર એટલે કે વ્યવહાર રોજબરોજની અંદર આપણે એનો પ્રયોગ કેવી રીતના કરીએ તો એના વિશે આપણે વાત કરીએ સૌ પ્રથમ આપણે કોઈ વ્યક્તિને બોલાવવા હોય બરાબર તો શું કહેવું હરિઓમ પછી સુપ્રભાતમ શુભરાત્રિ ધન્યવાદ ક્ષમ્યતામ બહુ સમીચીનમ બરાબર છે બરાબર કોઈ પુરુષ માટે શબ્દ પ્રયોગ શ્રીમાન શ્રીમાન્ય બરાબર ક્ષમ્યતામ નમસ્કાર આવા શબ્દ પ્રયોગ પછી કોઈને બોલાવો હોય તો કૃપયા હમણાં આપણે વાત કરી એવી રીતના આવા શબ્દ પ્રયોગ છે મિત્રો એ શિષ્ટાચારની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે રોજબરોજની અંદર આપણે સંસ્કૃતની અંદર એનો પ્રયોગ કેવી રીતના કરી શકીએ એના માટેનું મેલનમ ત્યાર પછી મેલનમ છે તો મેલનમ એટલે કે કોઈ વ્યક્તિ બે મિત્રો મળતા હોય છે અને ત્યારે એ એકબીજાની ખબર અંતર પૂછતા હોય છે કે તો એના માટે પુરુષ માટે કેવો શબ્દ પ્રયોગ થાય કે ભવતઃ ભવતઃ નામ કિમ ભવતઃ નામ કિમ આ શબ્દ કોના માટે હોય છે પુરુષ માટે અને સ્ત્રી માટે શબ્દ પ્રયોગ કરવો હોય તો ભવત્યાહ પુરુષ માટે ભવતઃ અને સ્ત્રી માટે ભવત્યાહ ભવત્યા નામ કિમ પુરુષ તો ભવતઃ નામ કિમ
उदाहरण तरीके मम नाम किरण, मारू नाम किरण छे, तो तारू नाम शू छे, तो के भवतः नाम किम। उदाहरण तरीके मम नाम शकुंतलाहा, भवत्या नाम किम, स्त्री माटे, स्त्री माटे भवत्याहा, पुरुष माटे भवतः। आ शब्द खास याद रखो मित्रों, आ मित्र मेलन नी अंदर आवा शब्द प्रयोग थाय। पछी के मम नाम समीरः, भवतः नाम किम, तो के मम नाम समीरः, भवत्या नाम किम, तो के मम नाम शकुंतलाहा। आ शब्द प्रयोग थयो मित्रों मित्र मेलनम, कोई व्यक्ति मळ्या होय, मेलन मळ्या होय तो त्यारे एनी साथे शब्द प्रयोग करे। कोई पण व्यक्ति होय तो आपणे मळता होय छे, कोई मित्र होय, कोई अजाण व्यक्ति होय तो सौ प्रथम आपणे एनुं नाम पूछता होय छे, तो एवी रीतना एनो शब्द प्रयोग आपणे करी शकीए। पछी के एष मम मित्रः, हुं एवुं आ मारो मित्र छे, तो के एष मम मित्रः, स्त्री छे तो के एष एतस्य मम मित्राणि, एतस्य एत एष અને એતસ્ય, એષ એટલે કે પુલ્લિંગ, એતસ્ય એટલે કે સ્ત્રીલિંગ, તો એતસ્ય મમ મિત્રઃ, એતસ્ય મમ મિત્ર નામ કિમ, એતસ્ય મમ મિત્ર નામ મહેશઃ, એતસ્ય મમ મિત્રાણી શકુંતલાઃ। એટલે આવી રીતના આ શબ્દ પ્રયોગ મિત્ર મેલનમની અંદર આપણે કરવાનો છે મિત્રો। તો સૌ પ્રથમ એષા મમ સખી, एतस्य मम मित्र, आवा शब्दों प्रयोग। आ मित्र मेलनम जारे सौ प्रथम व्यक्ति मळतो होय ते त्यारे आनु वर्णन करवामां आव्युं छे। तो मित्रों आजे आपणे खाली बे ज शब्दोनी आपणे वात करी, शिष्टाचार अने मित्र मेलनम। तो मित्र मेलनम आपणे केवी रीतना वात करी, तो के मम नाम किम, भवत नाम किम, भवत्या नाम किम, स्त्री माटे भवत्याः, पुरुष माटे भवतः। एटले कोई पण व्यक्तिनी नाम पूछ्युं, तो के मम नाम किम, मम नाम किम, तो मम नाम किरणः। कोई पुरुष ने भवतः नाम किम, आपणे कोई कोई व्यक्ति ने पूछिए तारू नाम शू छे, तो के भवतः नाम किम, तो सामेथी उत्तर आवे मम नाम किरणः। आवा शब्द प्रयोग द्वारा आपणे कोई व्यक्ति साथे वार्तालाप करी शके। एवी रीतना स्त्रीलिंग, स्त्री शब्द, तो के भवत्याः नाम किम, तो के मम नाम शकुंतलाः। आवा शब्द प्रयोग સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બંને વચ્ચે કરી શકાય। તો આજે મિત્રો આપણે શિષ્ટાચાર અને મિત્ર મેલનમ આના વિશે વાત કરી। હવે આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર આપણે સરળ વાક્યની, કેવા કેવા સરળ વાક્યનો આપણે પ્રયોગ કરી શકીએ। સરળ વાક્યો એટલે કે તથ્ય વસ્તુ, અહમ જાનામી, આમ, બરાબર, આપણે કોઈને કહે ને હું જાણતો નથી, આમ એટલે કે બરાબર છે, હા, એવા શબ્દ પ્રયોગોનો બહુ સમીચીનમ। આવા સરળ વાક્યો કે આપણે જે દરરોજની અંદર આપણે શબ્દ પ્રયોગ કરતા હોય, પણ એ આપણે સંસ્કૃતની અંદર એનો શબ્દ પ્રયોગ કરવાનો છે। તો આટલો મિત્ર સેમેસ્ટર વનની અંદર, બીએ સેમેસ્ટર વનની અંદર જે મુખ્ય સંસ્કૃત છે, જે પેપર નંબર ટુ છે એની અંદર, બે પેપર ટુ છે, એ પેપર ગૌણવાળા અને મુખ્ય વ્યક્તિ બંનેને સરખા પેપર છે, એટલે એની અંદર સંસ્કૃત વ્યવહાર શાસ્ત્રી આ જે પેપર છે એ મુખ્ય અને ગૌણ બંને માટે છે મિત્રો। તો આજે આપણે સરળ વાક્યની એટલે કે શિષ્ટાચાર અને મિત્ર મેલનમ આની વાત કરી મિત્રો। હવે પછી નેક્સ્ટ આપણે સરળ વાક્યની યાત્રા અને મિત્ર મેલનમ, આ યાત્રા દરમિયાન આપણે કેવી રીતના વાર્તાલાપ કરી શકીએ, મિત્ર મેલનમ બે મિત્રો મળે ત્યારે આપણે વાર્તાલાપ કેવી રીતના કરી શકીએ સંસ્કૃતની અંદર, અને સરળ વાક્યની, સરળ વાક્યને કે દરરોજ બરોજને આપણે વાક્યો કેવી રીતના પ્રયોગ કરી શકીએ એની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું। અસ્તુ, ધન્યવાદ હોય।